दरिया किनारा विस्तार में छूटाछवायो वरसाद पण वरसी रह्यो छे। दरिया में भारे करंट ने पगले पुलिस बंदोबस्त गोठवी देवामां आव्यो छे। प्रवासीओ ने तिथल बीच पर जवानी हाल मनाई फरमावी देवामां आवी छे। दरियाना पाणी चौपाटी सुधी फरी वळ्या छे। महत्वनुं छे के माछीमारों ने दरियो न खेडवा माटेनी सूचना पण आपी देवाई छे। तो जे प्रकारे हवामान विभाग द्वारा वरसाद ने लईने आगाही करवामां आवी छे, तेज प्रकारे हाल आ वलसाडना तिथलना दरियाना जे मोजा छे ते जोवा मळी रह्या छे। तो आ दृश्यो जोवा मळी रह्या छे के ज्यां भारे पवन साथे धीमीधारे वरसाद पण वरसी रह्यो छे अने ऊंचा मोजा पण उछळता जे केमेरामां कैद थया छे, तेना कारणे ज हाल प्रवासीओ माटे आ बीच ने बंद करवामां आव्यो छे अने पुलिसनो बंदोबस्त पण गोठवी देवामां आव्यो छे। कारण के अनेक लोको सेल्फी लेवा माटे दौड़ता होय छे अने तेना कारणे अकस्मातनो पण भय रहेलो छे। વધુ વિગત સાથે સંવાદદાતા માનવ ઠાકુર ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। માનવ, જે પ્રકારે વલસાડના દરિયા કિનારે ઝડપી પવન ફૂંકાયો અને સાથે જ જે દરિયામાં કરંટ છે તે જોવા મળી રહ્યો છે અને બીચ હાલ બંધ કરવામાં આવ્યું છે, લોકો માટે કઈ પ્રકારની વિગતો છે? જી ભૌમિક, જે પ્રકારે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, વલસાડનો જે 70 કિલોમીટરનો દરિયો છે અને જે રીતે દરિયામાં હાલ કરંટ જોવા મળી રહ્યો છે અને જે રીતે નારિયેળી પૂર્ણિમા હોવાથી પૂનમ હોવાથી દરિયામાં મોટા પ્રમાણમાં ભરતી આવતી હોય છે અને દરિયામાં અત્યારે જે આ દ્રશ્યો જે સુપ્રસિદ્ધ તિથલ બીચના છે, તિથલ બીચ આજે રજા હોવાથી સામાન્ય દિવસોમાં મોટા પ્રમાણમાં સંખ્યા પ્રવાસીઓ આવતા હોય છે, પરંતુ જે રીતે દરિયામાં કરંટ જોવા મળતા હોય છે, દરિયાના પાણી ચોપાટી પર આવી ગયા છે, એને કારણે ક્યાંક ક્યાંક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવાની ફરજ પડી છે અને જે રીતે પ્રશાસન દ્વારા આવતા 3 દિવસ આ જે બીચ છે તેના ઉપર કાળજી રાખવાની જે જરૂરિયાત છે તેને જ લઈને પોલીસ તંત્ર જોવા મળી રહ્યું છે અને જે રીતે ભરતીના સમયે 10 થી 12 ફૂટ જેટલા મોજા ઉછળી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક જે માછીમારો છે તેમને પણ દરિયો ન ખેડવાની સૂચના આપી દેવાઈ છે, પરંતુ અત્યારે જે રીતે સમગ્ર જિલ્લામાં ભારે પવન પણ ફૂંકાઈ રહ્યા છે અને વરસાદી માહોલ છે, એને જ લઈને વલસાડનું વહીવટી તંત્ર એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે। જી જી માનવ, સમગ્ર વિગત જણાવવા બદલ આપનો આભાર। સમાચારમાં આગળ વાત કરીએ તો દ્વારકાથી સમાચાર મળી રહ્યા છે। દ્વારકાના દરિયા કિનારે પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે। ગોમતી ઘાટ અને આસપાસના વિસ્તારોમાં 10 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા। સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ હાલ યથાવત જોવા મળ્યો છે।